આ વખતનો જે વરસાદ જે છે એ ઘણા ભાગમાં ભારે વરસાદ થયો છે. 24 ઓગસ્ટ પછી ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા છે અને 31 ઓગસ્ટના વરસાદથી પણ કૃષિ પાકોમાં વધારે રોગ આવવાની શક્યતા રહે છે. 13 સપ્ટેમ્બર સુધીમાં લગભગ કૃષિ પાકોમાં વધુ રોગ આવી શકતા હોય છે. એટલે ખેડૂત ભાઈએ આ વખતે જે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં વરસાદનું પાણી સારું ગણાતું નથી એટલે વરાપ થઈ કૃષિ કાર્યો કરવા સારા રહે, નહીંતર પાક પીળો પડી જવાની શક્યતા રહેતી હોય છે. અને આ વખતે જો જૈવિક દવા સાચવી ન હોય તો ટ્રાઇકોડર્મા કાર્ડનો ઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત પ્રકાશ પેન્ચરનો ઉપયોગ કરી શકાય છે, બંબુનો ઉપયોગ કરી શકાય છે અને ખુલ્લા ખેતરમાં ઊંડી ખેરમાંથી બગના આવે તેનાથી પણ ઊંડી ખેરમાંથી જે કીડાઓ જે છે એ બગલાઓ ખાઈ જવાથી તે પણ પાક સંરક્ષણ થઈ જશે, થઈ શકે છે. એટલે જૈવિક નિયંત્રણના જે ખેડૂત ભાઈઓ આ પગલાં લેવા માગતા હોય તો આ પગલાં યોગ્ય રહેશે, પ્રકાશ પેન્ચરના પગલાં પણ યોગ્ય રહેશે. પરંતુ જે ખેડૂત ભાઈઓ જૈવિક પગલાં ન લેવા હોય અને દવા સાચવી હોય તો પાક સંરક્ષણના પગલાં લેવા યોગ્ય રહેશે. પ્રાકૃતિક ખેતી માટે જૈવિક નિયંત્રણ અને અન્ય માટે જૈવિક નિયંત્રણનો ઉપયોગ કરવો ઘણી વખત ઇષ્ટ રહેતો હોય છે. જી, રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ 28 ઓગસ્ટ સુધી લંબાઈ શકે તેમ છે. ત્યારબાદ 29-30 ઓગસ્ટે પણ વરસાદ થશે અને આ વરસાદના કારણે તેની અસર મેળાઓ પર પણ પડશે. મેળાઓમાં ભજન કીર્તન કરતા જે ભાવિક ભક્તો છે તેમના વાજિંત્રોમાં બેસુરા વાગવાની શક્યતા રહેશે. આ ઉપરાંત જેમણે પાથરણા કરી અને કોઈ વસ્તુનું વેચાણ કરતા તેમના ઉપર પણ અસર થવાની શક્યતા રહેશે. એટલે લારી ગલ્લા પાથરણા અને મેળામાં આવતા માણસો મારતા માણસો માટે આ વરસાદ જે છે એ થોડો હરકતરૂપ થશે. પરંતુ ત્યાર પછી 30-31માં બીજી એક સિસ્ટમ બનવા જઈ રહી છે, જેના કારણે 10 સપ્ટેમ્બર સુધી ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ 30-31 ઓગસ્ટ પછી થતો વરસાદ જે છે એ વરસાદમાં પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં વરસાદ થશે, જેનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી. એ ખેડૂત ભાઈઓએ વરાપ કરે કૃષિ કાર્યો કરવા સારા રહે. અને વિષમ હવામાનની વિપરીત અસર ઊભા કૃષિ પાકો પર થવાની ઘણી શક્યતા છે, જેથી કૃષિવાળોએ પાક સંરક્ષણના પગલાં લેવા યોગ્ય રહે. જી.